નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના સમાજશાસ્ત્ર વિષયના પ્રકરણ 7 સામાજિક આંદોલન એ પાઠમાં આપણે સામાજિક આંદોલનના પ્રકારો ન ભાગ 3 એના વિશે ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ ના જે ભાગ 2માં આપણે સામાજિક આંદોલનના 2 પ્રકારો એટલે કે સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી આંદોલન, આ 2 મુદ્દા અને એ સિવાય ક્રાંતિકારી અને સુધારાવાદી સામાજિક આંદોલન એ બંને વચ્ચેના તફાવત એ મુદ્દા વિશે ચર્ચા કરેલી છે. હવે આ વિડીયોમાં આપણે સામાજિક આંદોલનનો એક ત્રીજો પ્રકાર પ્રતિરોધાત્મક આંદોલન, ત્યારબાદ ચોથો પ્રકાર વિરોધાત્મક સામાજિક આંદોલન અને સ્વચ્છતા આંદોલન અને છેલ્લો મુદ્દો સામાજિક આંદોલન છે એની અસરો, આ મુદ્દા વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ આપણે જે એનો ત્રીજો પ્રકાર છે, સામાજિક આંદોલનનો ત્રીજો પ્રકાર પ્રતિરોધાત્મક આંદોલન છે એના વિશે ચર્ચા કરીએ. તો પ્રતિરોધાત્મક વિરોધ બતાવે છે, જે પરિસ્થિતિ છે એને રોકવા માટેની, એટલે કે અહીં આપણે સમજી શકીએ છીએ કે જે છે એ જેને યોગ્ય લાગે છે એટલા માટે જે પરિવર્તન આવે છે એ પરિવર્તનનો એ સ્વીકાર કરતા નથી, એને રોકે છે, એનો વિરોધ કરે છે. સમજશો, પરિવર્તનનો જે વિરોધ કરે છે એ આંદોલન એટલે પ્રતિરોધાત્મક આંદોલન, અથવા તો કંઈક નવું આવે છે ને એને રોકવા માટેનો જે પ્રયત્ન કરવામાં આવે છે એ પણ પ્રતિરોધાત્મક આંદોલન. સમજશો વિદ્યાર્થી મિત્રો, ખાસ ત્રીજો અને ચોથો સામાજિક આંદોલનનો પ્રકાર એવો છે કે બેયમાં વિરોધ આવે છે, પ્રતિરોધાત્મકમાં રોકવું અથવા તો વિરોધ કરવો. જે વિરોધાત્મક આંદોલન છે તો શબ્દના સંદર્ભમાં સૂચવે છે કે વિરોધ કરવો, પણ યાદ રાખશો પ્રતિરોધાત્મક આંદોલનમાં જે પરિવર્તન આવે છે એ પરિવર્તનને જ રોકવા માટેનું આંદોલન છે અને એને જ પ્રયત્ન કરવામાં આવે છે. એટલે કે પ્રતિરોધ એટલે રોકવું કે વિરોધ કરવો, એવો એનો અર્થ થાય છે. એટલે કે જ્યારે સમાજમાં સામાજિક પરિવર્તન છે એની ગતિ ઝડપી બને છે, લોકો તેની તીવ્રતા સાથે સમાયોજન એટલે કે અનુકૂલન સાધી શકતા નથી, ત્યારે જે આંદોલન થાય છે તે આંદોલનને પ્રતિરોધાત્મક આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. એ અગાઉ આપણે પ્રતિરોધ એટલે રોકવું અથવા તો વિરોધ કરવો, તે જ્યારે સમાજમાં જે પરિવર્તન આવે છે તે તેમની ઈચ્છા પ્રમાણેનું હોતું નથી, ત્યારે લોકો આ પરિવર્તનની વિરુદ્ધમાં આંદોલન ચલાવે છે. દાખલા તરીકે અત્યારે જ જે કૃષિનો જે કાયદો છે એ કાયદો પસાર થઈ ગયો છે, કાયદો બની ગયો છે, તો એના વિરુદ્ધમાં પંજાબ હરિયાણાના ઘણા બધા આપણા દેશના ખેડૂતો છે એ આજે એના વિરુદ્ધમાં આંદોલન ચલાવી રહ્યા છે. તો એ એક કાયદા એ પરિવર્તન ખેડૂતોમાં પરિવર્તન લઈ આવવા માટેનો છે, પરંતુ ખેડૂતો જે આંદોલનને વિરુદ્ધમાં એ પરિવર્તન એમને યોગ્ય નથી એટલા માટે એ પરિવર્તન એમના ઈચ્છા પ્રમાણેનું એવું ઈચ્છે છે ત્યારે એ આંદોલન કરે છે. તો એ પ્રતિરોધાત્મક આંદોલન થયું. ટૂંકમાં એ કહેવાનું થશે કે પરિવર્તન જે આવેલું છે, જે કૃષિને લગતો કાયદો લાવેલો છે, એક એક પરિવર્તન લઈ આવે છે, તો એ પરિવર્તન લોકોને જ્યારે યોગ્ય લાગતું નથી ત્યારે એના વિરુદ્ધમાં આંદોલન ચલાવે છે, ત્યારે એ આંદોલન કયું થશે, ત્યારે એ આંદોલન પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન થયું કહેવાય. એ સિવાય પણ આપણે અહીં ઉદાહરણ બતાવેલા છે કે નર્મદા બંધ વિરોધી આંદોલન અને અમુક ભાષા કે ભાષાઓ પ્રત્યે વિરોધ દર્શાવતા આંદોલન વગેરે પ્રતિરોધાત્મક આંદોલનો છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત હવે આપણે એમ પૂછી નાખે પ્રતિરોધાત્મક નર્મદા બંધ વિરોધી આંદોલન એ કયા પ્રકારનું આંદોલન છે, ત્યારે તમને કન્ફ્યુઝન થશે, કેમ કે એમાં વિરોધી શબ્દ છે. તો વિરોધી વિરોધાત્મક સામાજિક આંદોલન કેવું કે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન કેવું એ તમારી સામે કન્ફ્યુઝન થશે. ત્યારે યાદ રાખશો કે નર્મદા બંધ વિરોધી સામાજિક આંદોલન છે, જે બંધ નર્મદા બંધ બાંધવા માટેનું પરિવર્તન જ્યારે થાય છે ત્યારે એના વિરોધમાં આંદોલન થાય છે, એટલા માટે એને પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન કહેવાય છે. એ માટે ખાસ યાદ રાખશો કે જે પરિવર્તન છે એ પરિવર્તન એમને યોગ્ય નથી લાગતું ને એના વિરોધમાં આંદોલન થાય છે ત્યારે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન થશે. પ્રતિરોધાત્મક આંદોલનનું પરિણામ કાં તો ઘણું જ આંશિક પરિવર્તન હોય છે અથવા તો જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું હોય છે. એટલે કે એનું જે પરિણામ છે, પ્રતિરોધાત્મક આંદોલનનું જે પરિણામ છે, કાં તો થોડા ઘણા અંશે પરિવર્તન લેવા માટેનું હોય છે ને કાં તો જે તે પરિસ્થિતિ છે. દાખલા તરીકે માની લો કે આપણે સમજીએ કે કૃષિનો જે કાયદો આવેલો છે એ કાયદો સંપૂર્ણપણે દૂર થવો જોઈએ અને જે પહેલાં હતું એ જ યોગ્ય, એવું પરિસ્થિતિને જે છે એ જ ટકાવી રાખવા માટેનું છે, એવું એનું માનવું છે, એટલા માટે એ આંદોલન કરે છે. એલ બેયર્ડ જણાવે છે કે પ્રતિરોધ આંદોલનો એવા આંદોલનો છે અથવા તો એટલા માટે ઉદ્ભવે છે કારણ કે લોકોને એવો વિશ્વાસ હોય છે કે જે કંઈ પરિવર્તન આવી રહ્યું છે અથવા વર્તમાનમાં જે પરિસ્થિતિ છે તે યોગ્ય નથી, તે
તેથી તેનો વિરોધ કરવો જોઈએ. એટલે કે જે પરિવર્તન આવી રહ્યું છે, દાખલા તરીકે કાયદા દ્વારા જે પરિવર્તન થઈ રહ્યું છે, ખેડૂતોનો જે કાયદો આવેલો છે એમાં એના દ્વારા જે પરિવર્તન આવશે એ યોગ્ય નથી, એટલા માટે એનો વિરોધ કરવો જોઈએ એવું એ એવું માનવું છે, ત્યારે એનો પ્રતિરોધ કરે છે, એટલા માટે એનો વિરોધ કરે છે. હવે એના પછી આપણે ચોથો પ્રકાર જોઈએ તો વિરોધાત્મક સામાજિક આંદોલન. વિરોધાત્મક આંદોલન છે એ મુખ્યત્વે પ્રસ્થાપિત વ્યવસ્થા છે એનો વિરોધ છે. સમજશો, જે વ્યવસ્થા છે પરિવર્તનનો વિરોધ કરે છે એટલે પ્રતિરોધાત્મક આંદોલન, જ્યારે પ્રસ્થાપિત વ્યવસ્થા છે એનો વિરોધ. એટલે મોટા ભાગે અત્યારે સમાજમાં જે કંઈ આંદોલનો થાય છે એ થાય છે વિરોધાત્મક આંદોલન જ થાય છે. જે પરિસ્થિતિ છે એ યોગ્ય નથી લાગતી ત્યારે આંદોલન થાય છે. જ્યારે આપણે કોઈ વ્યવસ્થાથી સંતુષ્ટ નથી હોતા ત્યારે આપણે તેનો વિરોધ કરવાની શરૂઆત કરીએ છીએ. કેટલાક સમાજશાસ્ત્રીઓએ વિરોધાત્મક આંદોલનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વિરોધાત્મક આંદોલનો એવા આંદોલનો છે કે જેમાં કાં તો અસંતોષ છે એની અભિવ્યક્તિ થાય છે, અથવા તો એવી માગણી હોય છે કે જે પૂર્ણ કરવામાં આવી હોતી નથી. આવા પ્રકારના વર્તન વ્યવહારો સામૂહિક રૂપના આંદોલનો હોય છે, જેને વિરોધાત્મક આંદોલન કહીએ છીએ. એટલે જે પ્રસ્થાપિત વ્યવસ્થા છે એને યોગ્ય નથી. દાખલા તરીકે માની લો કે મોંઘવારીના વિરોધમાં આંદોલન, એ પણ કહી શકાય. કેમ કે અતિશયની મોંઘવારી વધતી જાય છે, એનાથી એ સંતુષ્ટ નથી, અસંતોષ છે, એટલા માટે એ આંદોલન કરે છે. વિરોધાત્મક આંદોલન મુખ્યત્વે ત્રણ બાબત સાથે જોડાયેલા છે. એક તો અસંતોષ અને અન્યાય માટે, બીજા માગણી માટે, અને ત્રીજું પ્રતિરોધ માગણી માટે. ત્રણ ખાસ યાદ રાખશો, અસંતોષ અને અન્યાય માટે. એમાં કેટલીક ઘટનાઓ કે જે સમાજમાં યોગ્ય લાગતી ન હોય અથવા તો અન્યાય કરી લાગતી હોય ત્યારે વિરોધ કરે છે. માગણી માટે તો કે સમાજમાં કેટલીક ઘટનાઓ ન બનવી જોઈએ, જો આવી કોઈ ઘટના બની તો તેના વિરુદ્ધમાં માગણી થાય છે. અને ત્રીજું પ્રતિરોધ માગણી માટે, એટલે એવું શક્ય બને કોઈ ઘટના બનવાની હોય કે જેથી તેની સામે નવી માગણીઓ રજૂ કરવામાં આવે. દાખલા તરીકે કે જ્યારે ચોરીનું પ્રમાણ વધે તો લોકો તેનું પ્રમાણ ઘટે તેવી વ્યવસ્થા છે એની માગણી કરે. અને એવી જ રીતે કોઈ ઘટનાઓ જ ન બનવી જોઈએ, જો આવી ઘટના બની તો એના વિરુદ્ધમાં પણ માગણી છે એ શરૂ થાય છે. તો એ માગણી માટે, ક્યારેક અસંતોષ કે અન્યાય માટે, આવી રીતે જુદી જુદી રીતે વિરોધાત્મક આંદોલન છે એ જોડાયેલા છે. હજી વિરોધાત્મક આંદોલનની બાબતમાં આપણે જોઈએ તો આમ વિરોધાત્મક આંદોલનો એટલે જ્યારે સમાજમાં પરંપરાગત વ્યવસ્થાને દૂર કરી નવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવામાં આવે અને લોકોને પસંદ ન પડે ત્યારે આ પ્રકારના આંદોલનો થાય છે. ફરી પાછો વિદ્યાર્થી મિત્રો, કે સમાજમાં પરંપરાગત વ્યવસ્થાને દૂર કરીને નવી વ્યવસ્થા છે એ પ્રસ્થાપિત કરવામાં આવે અને જો લોકોને પસંદ ન પડે ત્યારે આ પ્રકારના આંદોલનો થાય છે. સમજશો, પ્રતિરોધાત્મક આંદોલનમાં આપણે એવું કહેતા હતા કે જે પરિવર્તન આવી રહ્યું છે એ પરિવર્તન એમને યોગ્ય લાગતું નથી, એમની પરિવર્તનની તીવ્ર સત્તા સાથે અનુકૂલન સાધી શકતા નથી, સમાયોજન સાધી શકતા નથી અને આંદોલન કરે તો એ પ્રતિરોધાત્મક આંદોલન. અને વિરોધાત્મક આંદોલન કે સમાજમાં પરંપરાગત વ્યવસ્થા છે એના સ્થાને નવી વ્યવસ્થા અસ્તિત્વમાં આવે છે અને લોકોને એ પસંદ ન પડે ત્યારે જે આંદોલનો થાય છે એ છે વિરોધાત્મક આંદોલનો. તેમજ સમાજના લોકોની સામે આર્થિક સામાજિક સમસ્યાઓમાં વૃદ્ધિ થાય, મેં તમને કીધું હમણાં કે મોંઘવારીના આંદોલનો છે એ, ત્યારે એ લોકો એનો વિરોધ કરે છે. દાખલા તરીકે અહીંયા બતાવેલું છે આપણે કે મોંઘવારી સામેના આંદોલનો, સ્ત્રી અત્યાચાર વિરોધી આંદોલનો વિરોધાત્મક આંદોલનો છે. વિકસિત સમાજ હોય કે અવિકસિત સમાજ હોય, દરેક પ્રકારના સમાજમાં આવા આંદોલનો છે એ જોવા મળતા જ હોય છે. મોટા ભાગે આવા આંદોલનો છે એ કયા સમાજમાં, તો કે લોકશાહી સમાજ વ્યવસ્થા છે એમાં જ જોવા મળતા હોય છે. હવે બંને ચાર પ્રકારોમાંથી ચારે ચાર પ્રકારોની વાત થઈ જાય છે અહીંયા પૂરી. હવે એના પછીનું એક નવું જ આંદોલન જે અત્યારે ખાસ જેના ઉપર ભાર મૂકવામાં આવેલો છે એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છે. એણે 2014થી જ ખાસ કરીને 2012થી જેના ઉપર વધુ પડતો ભાર મૂકેલો છે એ સ્વચ્છતા આંદોલન. અને આજે વિશ્વની એક વૈશ્વિક જટિલ સમસ્યા બની ગઈ છે. ખાલી માત્ર આપણા દેશમાં નહીં પણ આપણા દેશમાં વધુ પડતી એ સમસ્યાઓ છે, પરંતુ સમગ્ર વિશ્વની એક જટિલ સમસ્યા હોય તો એ છે અસ્વચ્છતાની અથવા તો ગંદકીની. ત્યારે એક આંદોલન, એક સામાજિક આંદોલન તરીકે સ્વચ્છતા આંદોલન તરીકે આપણે અહીંયા સમજવાનું છે. એ આપણા અભ્યાસની દ્રષ્ટિએ તો મહત્વનું છે જ, પણ સાથે સાથે આપણા જીવન વ્યવહારમાં એક સમજવા જેવી બાબત છે સ્વચ્છતા આંદોલન. આપણે આપણા જીવન વર્તન વ્યવહારોમાં પણ આપણે ગમે તે કચરો હાલતા ચાલતા આપણે ફેંકી દઈએ છીએ ત્યારે એ બાબતની અહીંયા સમજવા યોગ્ય છે. તો
વિશ્વમાં પ્રતિ વર્ષ ગામડાઓમાં, કસ્બાઓમાં, નગરો, મહાનગરોમાં ખડકાતા કચરાના ઢગલાઓ પર્યાવરણવાદીઓ છે એમના માટે એક ચિંતાનો વિષય બન્યો છે. વિદ્યાર્થી મિત્રો, અમદાવાદથી તમે ક્યારેક બહાર નીકળો ત્યારે તમે એ જોશો કે તમને એમ લાગશે કે જાણે એક ગિરનારનો પર્વત છે એવો, તમને એટલા ઢગલા છે ત્યારે તમને આશ્ચર્ય, એ જોઈને તમને આશ્ચર્યચકિત થઈ જશો કે આટલો કચરો. તો એ માત્ર ખાલી અમદાવાદ એક સિટીનો જ અને એક વિસ્તારનો જ છે. તમે વિચાર કરશો તો એવો તો સમગ્ર વિશ્વમાં તમે એ જુઓ ત્યારે તમને આશ્ચર્યજનક રીતે થાય કે જે આપણે ગમે ત્યાં ગમે તે કચરો ફેંકી દઈએ છીએ એ આપણા સ્વાસ્થ્ય માટે અને એ પર્યાવરણ માટે કેટલો ખતરનાક છે, ત્યારે એ ચિંતાનો વિષય બન્યો છે. અને સાથે જળ વાયુ છે એને પણ પ્રદૂષિત કરતા કચરાના ઢગલાઓ એ સમગ્ર માનવજાતિ છે એમના માટે અનેક પ્રશ્નો છે, ઘણી બધી સમસ્યાઓ છે એ ઊભી કરી છે. 15 માર્ચ 2014 રોજ જીનીવા ખાતે થયેલી એક પરિષદમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO એ જણાવ્યું હતું કે ઈસવીસન 2012ના અરસામાં વિશ્વમાં કુલ 70 લાખ કરતાં વધુ લોકો છે એ માત્ર પ્રદૂષિત સ્વચ્છતા આંદોલનના વાતાવરણને કારણે, જે અસ્વચ્છ વાતાવરણ પ્રદૂષિત વાતાવરણ હતું એના કારણે મૃત્યુ પામ્યા હતા. WHOના અન્ય એક અહેવાલ મુજબ દૂષિત પાણીના લીધે થતા જે ઝાડા છે એના કારણે દર વર્ષે, સમગ્ર વિશ્વની યાદ રાખશો, સમગ્ર વિશ્વમાં દર વર્ષે 22 લાખ લોકો છે મૃત્યુ પામે છે અને દર વર્ષે 5 વર્ષથી નાની ઉંમરના 18 લાખ બાળકો છે એ દૂષિત પાણી છે એના પરિણામે મૃત્યુ પામે છે. આ બાબતનો આંકડો ખાલી આપણે સમજશો 2012ની વાત કરેલી છે આપણને, આ તો એના પછીના અત્યારે 2021 શરૂ થઈ ગયું છે, તો એના કરતાં પણ હજી આપણે સ્વચ્છતામાં જોઈએ એટલો કંઈ પ્રયત્ન કરી શક્યા નથી. તો ત્યારે તમે વિચાર કરો કે આ પરિસ્થિતિ અત્યારે ક્યાં જઈને પહોંચી હશે. જળ અને વાયુ તો જીવનના એક અભિન્ન આપણી સાથે સંકળાયેલા અંગો છે, પરંતુ માનવીએ તેમાં કચરો ઠાલવી અને માનવ જાતના એને શું બનાવી દીધા છે, તો કે શત્રુ બનાવી દીધા છે. આજે ચારે બાજુ ગામડાઓ અને શહેરોમાં કચરો ઉભરાય છે, પરંતુ એ કચરો ક્યાં ઠાલવવો એ પણ એક સાથે એક જટિલમાં જટિલ એક કપરી સમસ્યા છે. આવા સમયે સ્વચ્છતા અંગેના અભિયાને આંદોલનનું સ્વરૂપ ધારણ કરી સૌનું ધ્યાન છે એ તરફ આકર્ષિત કર્યું. સ્વચ્છતા આંદોલન એ સુધારાવાદી આંદોલન છે એનો જ એક ભાગ કહી શકાય. ઈસવીસન 2014ની 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની 144મી જન્મ જયંતિના અવસરે ભારતના આપણા અત્યારે હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનનો આરંભ થયો છે. આ આંદોલનનો મુખ્ય હેતુ શું છે, તો કે ઈસવીસન 2019માં જે ઉજવનાર ગાંધીજીની 150મી જન્મ જયંતિ સુધીમાં સમગ્ર ભારત છે ને સ્વચ્છ કરવાનો હેતુ હતો. પ્રધાનમંત્રીશ્રીના આદેશ અનુસાર આજે સ્વચ્છતા અભિયાન ભારતના તમામ રાજ્યો છે એમાં વિસ્તાર વહેમું છે, ગામડાની શેરીઓથી શરૂ કરી અને શહેરના મહોલ્લાઓ, જાહેર સ્થાનો છે, સરકારી સ્થાનો છે એમાં સ્વચ્છતાને વધુ પડતું પ્રાધાન્ય છે એ આપ્યું છે. સરકાર ઉપરાંત વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ છે, સંચાર માધ્યમો છે એમના પ્રયાસોથી પણ હવે આ એક જન આંદોલન છે એ બની ગયું છે. તો ભારતમાં તમામ સ્વચ્છતા આંદોલનમાં સમાજના તમામ વર્ગના લોકો છે એ સ્વયંભૂ પોતે પોતાની રીતે જ કે આપણા સ્વાસ્થ્ય માટે, આપણા આરોગ્ય માટે કેટલો નુકસાનકારક છે એ બાબતને સમજી અને જોડાયા છે. સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છતા અંગેના કાર્યક્રમોની એક સાંકળ રચાઈ છે. તમામ જે જાહેર સ્થાનો છે, સરકારી સ્થળો છે એમાં સ્વચ્છતા જળવાય તે માટે સરકાર તરફથી 0.5% સેસ છે એ લાગુ કરવામાં આવ્યો છે. શાળા કોલેજોમાં યોજાતા સ્વચ્છતા અંગેના કાર્યક્રમોથી વિદ્યાર્થીઓએ સ્વચ્છતા એક મૂલ્ય, એક આપણું એક અભિન્ન મૂલ્ય છે એ રીતે સ્વીકાર્યું છે. આ રીતે સ્વચ્છતા અભિયાનને સુધારાવાદી સામાજિક આંદોલન છે એનો જ એક ભાગ તરીકે ગણી અને સમગ્ર દેશમાં સ્વચ્છતા અંગેની એક નવી જ ચેતના, એક નવી જ પહેલ છે એ જગાવી છે, જેને આપણે ઘણા અંશે જોઈ પણ શક્યા છીએ. છતાં પણ સ્વચ્છતા આંદોલન અંતર્ગત આપણે હજી કરવાનું પણ બાકી છે, એ સામૂહિક રીતે જાતે જ પ્રયત્ન કરવો જરૂરી છે. ત્યારબાદ આપણે સામાજિક આંદોલન છે એની અસરો એના વિશે ચર્ચા કરીએ. તો સામાજિક આંદોલન એ એક સમૂહની સામાજિક અભિવ્યક્તિ છે, કોઈ એક વ્યક્તિ થકી સામાજિક આંદોલન નથી થતું. સમૂહના લોકો પોતાની નક્કી કરેલ હેતુ માટે આંદોલન કરે છે. આંદોલન એક ચોક્કસ પરિવર્તન માટે કરવામાં આવે છે. આ સામાજિક આંદોલન સમાજ ઉપર ખૂબ જ ઊંડી ગહન અસર ઊભી કરે છે, જેને નીચે મુજબ દર્શાવી શકાય. તો કે સામાજિક આંદોલન છે એની
પરિવર્તનની પ્રક્રિયા ઝડપી બનાવે છે, લોકોમાં સભાનતા વધે છે, નવી નેતૃત્વ શક્તિ છે એ ઊભી થાય છે, વૈચારિક વિકાસ થાય છે, વૈકલ્પિક ઉપાયો વિશેની ચર્ચા થાય છે, આંદોલન છે એનાથી સમાજમાં ઘણું બધું બદલાવ પરિવર્તન આવે છે। ટૂંકમાં સમાજમાં સામૂહિક વર્તનો દ્વારા પોતાના અસંતોષની અભિવ્યક્તિ કરવાના પ્રયત્નો છે એ આ સામાજિક આંદોલનો દ્વારા છે, એના દ્વારા જ થતા હોય છે। એ સિવાય આ સામાજિક આંદોલનો એ એક સાધન છે જેના દ્વારા વ્યક્તિ પોતાના અસંતોષને વ્યક્ત કરે છે। સમાજમાં આંશિક કે સંપૂર્ણ છે એ પરિવર્તન છે એ સામાજિક આંદોલનો દ્વારા જ થઈ શકે છે। સમાજમાં બે પ્રકારના સમૂહ હોય છે, એક રૂઢિવાદી અને બીજા આધુનિકવાદી। વિદ્યાર્થી મિત્રો ક્યારેક એક વખત એના પ્રશ્નમાં પણ પૂછી નાખે છે કે સમાજમાં કયા બે પ્રકારના સમૂહ હોય છે, તો કે રૂઢિવાદી અને આધુનિકતાવાદી। જ્યારે આધુનિકતાવાદી સમૂહ દ્વારા સમાજ વ્યવસ્થામાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન થાય છે, જ્યારે રૂઢિવાદી સમૂહો છે એ આ પરિવર્તનોને અટકાવી અને જે છે એને જ યોગ્ય ગણી જૂની વ્યવસ્થાને ટકાવી રાખવાનો તેવો પ્રયત્ન કરે છે। આમ સમાજમાં એક યા બીજા પ્રકારના લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના સામાજિક આંદોલનો છે એ જોવા મળતા જ હોય છે। સામાજિક આંદોલનો સ્થગિત તથા સ્થિર સમાજમાં નવી ચેતના છે એ પ્રસરાવવાનું કાર્ય કરે છે। સામાજિક આંદોલનોમાં લોક ભાગીદારી છે એ આવશ્યક છે, કેમ કે કોઈ એક વ્યક્તિ કે અમુક વ્યક્તિઓ થકી જ આંદોલન થતું નથી, એમાં ઘણી બધા લોકો છે, એનો વર્ગ મોટો હશે ત્યારે સામાજિક આંદોલનને પોતે જે ઈચ્છતા હશે એ શક્ય બનશે। જો લોક ભાગીદારી વધુ અને આયોજિત રીતે હોય તો કોઈ પણ આંદોલન છે એ સફળ થાય છે। સમાજના સુશાસન માટે, યોગ્ય શાસન માટે આવી જ લોક ભાગીદારી આવશ્યક છે, જેનું એક ઉદાહરણ આપણી નજર સમક્ષ છે એ છે પંચાયતી રાજ, કે એના લોકોની ભાગીદારી દ્વારા જ આજે ગ્રામીણ કક્ષા સુધી બધો જ વિકાસ છે એ શક્ય બન્યો છે। નાના નાનું ગામડું છે એ પણ આજે વિકસિત બની શક્યું છે, તો એ છે પંચાયતી રાજ। પંચાયતી રાજની અંદર જ જે ત્રણ સ્તર, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, આવું ત્રિસ્તરીય માળખું છે એના દ્વારા જ ગ્રામીણ વિકાસ છે એ શક્ય બની શક્યો છે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।